દૂબ આવી જાય ને આ બધાનો એક જણો કોક મને વિડિયો ઉતારી ગયો જેથી કરીને મને ખબર પડે કે ક્યાં છે કોક મને ઉતારી ગયો તો મારા ફોન માં ભાઈ હું આઈ ની દ્રષ્ટિ છું હવે તમે વાત કરો કોઈ ના પા પડે કોઈ તો અરે ના અરે ફોન ના પડે પબ્લિક કે અરે પબ્લિક ભલે એરા થાય પબ્લિક ખાટું જ કરું છું હું પબ્લિક ખાટું જ કરું છું પબ્લિક એરા ન ખાતી હા ભાઈ કે અમે ઉપર અધિકારી યાર જ્યા પબ્લિક ને હુકમ હેરાન ગતિ થાય એવું કરો મેટલું જ
ન્યાય માટે થઈને બેઠી છું કે આજે અહીંયા બજેટની મીટિંગ છે, તો બજેટમાં પબ્લિક માટે જ આ બધું થતું હોય છે. તો સૌથી અત્યારે ગંભીર પ્રશ્ન કૂતરા કરડે છે એનો છે. તો ક્યાંક ને ક્યાંક એ કૂતરાઓ કરડે છે ને, તો રોજના 100 કેસ જીજી હોસ્પિટલમાં જાય છે. નાના છોકરાઓને, ગરડા લોકોને, બધાને કરડી જાય છે. તો આ કૂતરાઓ જે કરડે છે ને, એ ટાઈપના કૂતરાઓને એક સારી જગ્યાએ રાખવા જોઈએ અને એને ટ્રેનિંગ દેવી જોઈએ અને એની ટ્રીટમેન્ટ થવી જોઈએ. બીજા નંબરમાં પબ્લિકને એમ કહે, પબ્લિક ફોન કરે છે ને કે અમારા ઘર પાસે હડકાયું કૂતરું થયું છે. તો એમ કહે છે કે હડકાયું કૂતરું અમે ઉપાડતા નથી, મરી જાય ને ત્યારે ફોન કરજો. એક ભાઈએ મને ગઈકાલે એમ કીધું કે ભાઈ અમે ફોન કર્યો ને તમને એમ કીધું કે મરી જાય ત્યાં ફોન કરજો. તો એ કે અમે એમ કીધું મારી નાખી, તો એ કે હા મારી નાખો. તો એ કે અમારા વિસ્તારમાં કૂતરું હડકાયું થાય છે ને તો અમે મારી નાખી છીએ. એટલે આજે હું બે કૂતરા એવા લઈને આવી હતી, એક કૂતરીને બધાએ અંગડી કરી નાખી છે ને એક કૂતરીને બધાએ લંગડી કરી નાખી છે. એટલે કૂતરાઓ માટે અને પબ્લિક માટે, બે માટે ન્યાય માટે થઈને હું અહીંયા આવી હતી કે કૂતરાઓને ન્યાય મળવો જોઈએ. એ બિચારું રોતું હોય છે, એને ખબર નથી કે હું અંધડું કેવી રીતે થઈ ગયું, લંગડું કેવી રીતે થઈ ગયું. આજે એ બીમાર, આપણે બીમાર પડીએ તો આપણે પેટમાં દુખતું હોય તો આપણે ઝાડું પાડી, તો એ રાડું પાડતો હોય. બિચારું રાતે રોતું હોય ને તો એને પાણા મારીને કાઢે છે પબ્લિક, અને પબ્લિકને ફૂલ કરડે છે, ફૂલ કરડે છે. એટલે આ લોકોએ વટલો રસ્તો કાઢવો જોઈએ. એટલા માટે આ સારા કામ માટે હું અહીંયા બેઠી છું. આ લોકોએ તો મને ફૂલાર પહેરીને અંદર લઈ જવી જોઈએ. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.